માંથી છુટકારો થયો અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ અને સ્વર્ગમાં જતા વૈખાનસના પિતાએ વૈખાનસને કહ્યું કે હે પુત્ર, તે મારો ઉદ્ધાર કર્યો છે, તેથી કરીને મારા આશીર્વાદ છે કે પ્રભુ તારું કલ્યાણ કરશે. જેમ પક્ષીઓમાં ગરુડરાજ શ્રેષ્ઠ છે, તેમ બધી એકાદશીઓમાં મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ કહેવાય છે. અને તે શ્રેષ્ઠ એટલા માટે કહેવાય છે કે જેનું વ્રત કરવાથી પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશી કામધેનુ માતા અને કલ્પવૃક્ષના સમાન ઈચ્છિત ફળને આપનારી છે. જય શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા. બસ વંચાય ગઈ. હવે શું વાંચવાનું છે? અમારે આમ આવડી બેનો જો ગીતાજી વાંચે છે. હા, અમારા ભાણે જો. હા, અમારા ભાણિયા છે, ભાણિયા. ત્રણ ગુણો થી વૃદ્ધિ પામેલી વિષય રૂપ ફળો વાળી શાખાઓ દેવો, મનુષ્ય અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે અને નીચે ફેલાયેલી છે. વિષયોની ઈચ્છારૂપ કર્મના સંબંધો વાળા એના મૂળ અહંતા મમતા તૃષ્ણા રૂપે નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે. આ સંસારરૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાશે અંત થયો જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળ વાળા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિ રૂપે મજબૂત ચક્રથી આપણી અંદરથી કાપી નાખીને, એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં પાછા આવતા નથી. તે પરમપદને પ્રાપ્ત કરવા માટે તે આદિ પુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. જે મનુષ્ય માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિ રૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓથી છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી પર થયેલા છે, તેઓ વિવેકી જન તે અવિનાશી પદને પામે છે. તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પામી મુમુક્ષો પાછા ફરતા નથી, તે મારો પરમ ધામ છે. આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે. એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય છે. અને ત્યાં કાન, આંખ, સ્પર્શેન્દ્રિય, જીભ, નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે. સત્વ વગેરે ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને તેમજ વિષયોને છોડે છે અને ભોગવે છે. તેની આ ક્રિયાઓને મૂઢ બુદ્ધિ વાળા લોકો જોઈ શકતા નથી, પણ જ્ઞાન દ્રષ્ટિ વાળા વિવેકીઓ જોઈ શકે છે. વળી યત્ન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતઃકરણ વાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તો માત્ર જ્ઞાન અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વે પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વે વનસ્પતિઓને પોષણ આપું છું. હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન હું પચાવું છું. હું સર્વેના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારા લીધે સ્મૃતિ જ્ઞાન અને તેનો અભાવ થાય છે. સર્વે વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આ લોકમાં ક્ષર નાશવંત છે અને અક્ષર અવિનાશી એવા બે પુરુષો છે. તેમાં સર્વે ભૂતો એ નાશવંત પુરુષ છે. તેમનામાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે.
પરંતુ આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે, તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને સર્વેનું ધારણ પોષણ કરે છે. હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી આ લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ પ્રસિદ્ધ છું. હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોઈ મને સર્વે ભાવથી ભજે છે. હે નિષ્પાપ અર્જુન, એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું, આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કન્હૈયા. મહાદેવજીએ કહ્યું કે હે પાર્વતીજી, ગીતાજીના 15મા અધ્યાયનું માર્તમ સાંભળો. ગૌડ દેશમાં નરસિંહ નામનો એક રાજા હતો. તેનો પ્રધાન દુરાચારી હતો. તેણે રાજાને તથા રાજકુમારને મારી નાખી પોતે રાજા થઈને રાજ્ય કરવાનો ઈરાદો કર્યો હતો, પરંતુ દેવયોગથી એ બીમાર પડીને પોતે જ મરી ગયો. રાજાને મારી નાખવાનો જે પાપી વિચાર કર્યો, તેથી મર્યા પછી તેનો ઘોડાનો જન્મ થયો. એ ઘોડાના સારા લક્ષણ જોઈ એક વણિયે તેને ખરીદી લીધો અને મહારાજા નરસિંહ પાસે જઈ કહેવા લાગ્યો, મહારાજ, હું સિંહ દેશમાંથી એવો ઘોડો લાવ્યો છું કે શાસ્ત્રમાં બતાવેલા બધા ગુણ એમાં છે. મેં ઘણા પૈસા આપીને તમારા માટે ખરીદ્યો છે. આજ્ઞા હોય તો ઘોડો આપીને સામે હાજર કરો. રાજાએ ઘોડાના ગુણ જાણવા વાળા વિદ્વાનની સલાહ લઈ ઘણા પૈસા આપીને ઘોડો ખરીદી લીધો. એક દિવસ રાજા એ જ ઘોડા ઉપર બેસીને શિકારમાં ગયો. એક હરણની પાછળ દોડતા દોડતા એક ભયંકર જંગલમાં પહોંચ્યો અને હરણ પણ આંખથી દૂર નીકળી ગઈ. ત્યારે ઘોડા ઉપર ઉતરી રાજા પાણીની તપાસ કરવા લાગ્યો. તે વખતે રાજાએ એક શિલા ઉપર ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક લખેલો જોયો. રાજાએ શ્લોકને વાંચવા લાગ્યો. એ શ્લોક સાંભળતા જ ઘોડો જમીન પર પડીને તે જ વખતે મરી ગયો. રાજાને ઘોડાનું મૃત્યુ જોઈ ઘણું આશ્ચર્ય થયું. રાજાએ એ જ વનમાં એક તપસ્વીના સ્થાન પર જઈને આ વિના કરી સંભળાવી અને ઘોડાના મૃત્યુનું કારણ પૂછ્યું. તપસ્વીએ બતાવ્યું કે ઘોડો આગલા જન્મમાં તમારો પ્રધાન હતો અને તમને મારી નાખી રાજ્ય કરવાની ઈચ્છા કરી હતી. એ ઈચ્છાના પાપથી એને ઘોડાનો જન્મ મળ્યો હતો. આજે તમારા મુખેથી ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક સાંભળી બધા પાપોથી છુટકારો પામી સ્વર્ગલોકમાં ગયો છે. ગીતાજીનો આવો અદ્ભુત પ્રભાવ સાંભળી રાજા પોતાના ઘેર આવીને રાજ્ય કારભાર પોતાના છોકરાઓને સોંપી પ્રતિદિન ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. અંતમાં શરીર છોડીને રાજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે
જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અનુદેહ ન પામતા મનુષ્ય પણ પામે છે અને ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવા ઉચ્ચારણ મને સત્યથી પામે છે. ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ તે વૈકુંઠ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. જે અનેક કર્મ કરી નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે તે જીવન અને મરણ પછી તે પરમપદને પામે છે. ગીતાનો આશ્રય કરી અનેક આદિ ઘણા રાજાઓ પાપ મુક્તિ લોકમાં ગવાય છે અને પરમપદ પામે છે. જે ગીતાનો પાઠ કરી મહાત્મનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મ સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. સુતવાચ ગીતાનો આ સનાતન મહાત્મ મેં કહ્યું તેના ગીતાના પાઠના અંતે જે પાઠ કરે છે તે ઉપર જે કહ્યું તે ફળ પામે છે. ઇતિ શ્રી મહારાજ પુરાણે ગીતા મહાત્મ સંપૂર્ણ ગુરુ પુરુષને લાલ કૃષ્ણ કન્હૈયા લાલ કી જય અંબાજી માની જય જય માતાજી સીતારામ. હલો જી વાત વાંચવાનું માતમ વાંચો વાંચો વાંચો. એમ અતિપૂર્વ કાળના મુનિશ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું માતમ મને બરાબર કહો. સુતવાચ આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા માતમ પૂછ્યું તે અતિશય ગુપ્ત છે તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતા માતમને શ્રી કૃષ્ણ જ સારી રીતે જાણે છે, કંઈક અર્જુન જાણે છે તથા વ્યાસ સુખદેવ યાજ્ઞવલ્ક અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે. બીજાઓ કર્ણ પરંપરાથી સાંભળી લોકમાં વર્ણવે છે માટે શ્રી વ્યાસજીના મુખમાંથી મેં જે સાંભળ્યું છે તે કંઈક આજે હું કહું છું. જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના મુખકમળમાંથી નીકળેલી છે તે શ્રી ગીતા સારી રીતે ગાવા યોગ્ય છે. બીજા શાસ્ત્રોના સંગ્રહથી શું ફળ છે? ગીતા ધર્મમય સર્વ જ્ઞાનની પ્રયોજક તથા સર્વે શાસ્ત્રમય છે માટે ગીતા શ્રેષ્ઠ છે. જે મનુષ્ય ઘોર સંસાર સાગર તરવા ઈચ્છે છે તેને ગીતારૂપી વહાણ પર ચડી સુખથી પાર પહોંચવું. જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રને સાવધાનથી ભણે છે તે ભય શોક આદિથી રહિત થઈ તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્યની પણ નિસંશય દેવો જ જાણવા. દરરોજ જળ વડે સ્નાન મનુષ્યનો મેલ દૂર કરનાર છે પણ ગીતારૂપી જળમાં એક વારનું સ્નાન સંસારરૂપી મેલનો નાશ કરનાર છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું પઠન પાઠન જાણતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી, તેમ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવના પણ નથી, તે મનુષ્ય લોકોમાં ભટકતા ભૂલી જેવો જ છે. તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય નથી, કેમ કે ગીતાને તે જાણતો નથી. જે ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું પઠન કરતો નથી તેને એ પોપટિયું જ્ઞાન દેખાડવા માત્રના આચાર વ્રત ચેષ્ટા તપ અને યશને ધિકાર છે. એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી તે વેદમાં અને વેદાંતમાં નીંદેલું હોય નિષ્ફળ ધર્મ રહિત અને આસુરી જાણો. જે મનુષ્ય રાત દિવસ સૂતા જતા બોલતા અને ઉભા રહેતા પણ ગીતાનો બરાબર કરે છે તે શાશ્વત મોક્ષ પામે છે. યોગીઓના સ્થાનમાં, સિદ્ધોના સ્થાનમાં, શ્રેષ્ઠ પુરુષ આગળ, સંત સભામાં, યજ્ઞ સ્થાનમાં અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરતો મનુષ્ય પરમ ગતિ પામે છે. જે ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે છે તેને દક્ષિણા સહિત અશ્વમેધાદી યજ્ઞ કર્યા ગણાય છે. જેને ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાનું અધ્યયન કર્યું છે તેને સર્વે વેદો શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે અને પરોપકાર અર્થે સંભળાવે
તે પરમપદ પામે છે. જે ઘરમાં શ્રી ગીતાનું પૂજન થાય છે ત્યાં દૈહિક દૈવિક અને આથી ભૌતિક તાપથી થતી પીડા તથા વ્યાધિઓનો ભય આવતો જ નથી. વળી તેને સાપ કે પાપ લાગતા નથી. જરા પણ દુર્ગતિ થતી નથી અને શરીરના છ શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર કદી પીડા કરતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ થાય છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અનન્ય ભક્તિ ઉપજે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું સ્મરણ કરે તે સર્વદા પવિત્ર જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વે પ્રકારનું દાન લેનાર પણ જો ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ રમતું હોય તે સંપૂર્ણ અગ્નિપુત્રી સદા જપ કરનારો ક્રિયાવાન તથા પંડિત છે. વળી તે જ દર્શન કરવા યોગ્ય ધનવાન યોગી જ્ઞાની યાજ્ઞિક ધ્યાની તથા સર્વે વેદોના અર્થને જાણનાર છે. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગાદી સર્વે તીર્થો વસે છે. વળી તે ઘરમાં અને દેહરૂપી દેશમાં સર્વે દેવો ઋષિઓ યોગીઓ અને સર્પો સદા રહે છે. ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મલી ત્રિસંધ્યા મુક્તગેહિની અર્ધમાત્રા ચિદાનંદા અવનીતિ વૈનાશિની વેદત્રી પરા અનંતા અને તત્વાર્થ જ્ઞાન. ગીતાજીના 18 નામથી સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય જપ કરે છે તે જલ્દી જ્ઞાન સિદ્ધિ તથા છેવટ પરમપદ પામે છે. જે જે કર્મ કરે તે સર્વેમાં ગીતા પાઠ ચાલુ રાખો, જેથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત કરી તેનું પુણ્ય ફળ પામે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાંથી સદગતિને પામે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રદ્ધાથી તૃપ્ત કરાયેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃ લોકમાં જાય છે. જે માણસ ગીતા લખી ગળામાં હાથમાં કે મસ્તકે તેને ધારણ કરે છે તેને સર્વે વિઘ્નરૂપી દારૂણ ઉપદ્રવો નાશ પામે છે. ભરતખંડમાં 4 વર્ણો વિશે મનુષ્ય દેહ પામીને પણ જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખથી ઝેર ખાય છે અને જે ગીતારૂપી અમૃતનું લોકમાં પાન કરે છે તે મોક્ષ મેળવી સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલો જે મનુષ્ય ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે અને તેઓ શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણાએ રાજાઓ જનકાદિની માફક ગીતાનો આશ્રય લઈ પાપરહિત થઈને પરમપદને પ્રાપ્ત થયેલા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે સમાન છે. ગીતાના અર્થને પરમાદરથી સાંભળી જે આનંદ પામતો નથી તે મનુષ્ય પ્રમાદના લીધે લોકમાં ફળ પામતો નથી, પરંતુ વ્યર્થ શ્રમ જ પામે છે. ગીતાનો પાઠ કરી જે માતાનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જાય છે અને કેવળ શ્રમ જ થાય છે. આ માતમ સહિત ગીતા પાઠ કરે છે તથા સાથે જે સાંભળે છે તે દુર્લભ ગતિ પામે છે. ગીતાજીનો આ સનાતન માતમ મેં કહ્યો છે તેના ગીતાના પાઠને અંતે જે પાઠ કરે છે તે ઉપર જે કહ્યું છે તે ફળ પામે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા માતમ અનુસંધાન સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા. જૂતો કરી આવતા મેં દર્શન કરી આવું તમે રાખો.